ભય ફેલાવનારાઓને પોલીસને કાયદાનું ભાન કરાવ્યું. પોલીસ વાનને ટક્કર મારનાર અને ખંડણી માંગનારા બે આરોપીઓએ પોલીસ તેના વિસ્તારમાં લઈ ગઈ. શહેર પોલીસે બે અલગ અલગ વિસ્તારોમાં લોકોને ડરાવનારા આરોપીઓને સુરત પોલીસ તેના વિસ્તારમાં લઈ ગઈ હતી અને લોકોમાંથી આરોપીઓને ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં પોલીસની પીસીઆર વાનને પોતાની ગાડી સાથે અથડાવનારા અને અડાજણમાં એક યુવક પાસેથી ખંડણી માંગનારા બે ભાઈઓને પોલીસે તેના જ વિસ્તારમાં લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. અસામાજિક તત્વોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અડાજણના યોગી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય દીપક કુમાર કાંતિલાલ ભગતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ભાવેશ તુલસી ભગત અને ભદ્રેશ તુલસી ભગત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ દીપક ભાટા ખાતે આવેલી તાપી નદીમાંથી હાથ મજૂરીની રેતી કાઢવાનું કામ કરે છે. દીપક શિવ દુલાર મજૂર અને કામદારોની સહકારી મંડળી સાથે ભેગા મળીને વર્ષ 2014થી રેતી કાઢવાના કામ સાથે જોડાયેલો છે. વર્ષ 2022માં દીપક સાથે ભાવેશ અને ભદ્રેશ નામના બંને ભાઈઓ આવ્યા હતા. બંને ભાઈએ દીપકને ધાર્યા જેવું હથિયાર બતાવીને ધમકાવ્યો હતો કે રેતી ભરેલી એક ટ્રકના 100 રૂપિયા ખંડણી આપવી પડશે, નહીં તો જાનથી મારી નાખીશું. આ ધમકીથી ગભરાઈને દીપકે બંને ભાઈને ટ્રક દીઠ 100 રૂપિયા હપ્તો આપવાનું ચાલુ કર્યું હતું. દીપક આ પૈસા તેમને ગૂગલ પે અને અડાજણ ખાતે આવેલી બાપ્સ હોસ્પિટલ પાસે આપવા જતો હતો. બંને ભાઈએ વર્ષ 2022થી લઈને અત્યાર સુધી 10 લાખની ખંડણી વસૂલી હતી. ગત 7મીના રોજ દીપક તાપી નદી કિનારે આવેલા તાપી કુબેરેશ્વર મહાદેવ મંદિર હતો ત્યારે ભદ્રેશનો કોલ આવ્યો હતો કે હવેથી ટ્રક દીઠ 1000 આપવા પડશે. દીપક ભદ્રેશની વાતમાં સહેમત નહીં થતાં તેણે ધંધો બંધ કરી દેવાની ધમકી આપતો હતો. બાદ પણ ભાવેશને ભદ્રેશ દીપકને અવારનવાર ફોન કરીને જો ટ્રક દીઠ 1000 નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી અને ધંધો બંધ કરવાની ધમકી આપતા હતા. દીપક બંને ભાઈઓને ત્રાસથી કંટાળીને અડાજણ પોલીસની શરણે ગયો હતો. પોલીસે બંને ભાઈ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધીને બંને ભાઈની ધરપકડ કરી લીધી. પોલીસે બંને ખંડણીખોરો અને તેના વિસ્તારમાં લઈ ગઈ હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું.